ભારત દેશ 1947માં આઝાદ થયો ત્યારબાદ આપણે બોર્ડરને એટલી સુરક્ષિત ન કરી કે બોર્ડર પરથી ઘૂસણખોરો ભારતમાં ના આવી શકે, અને તે સમયે પણ ઘણા લોકોએ પાકિસ્તાન પસંદ કર્યું, છતાં પણ ભારતમાં ઘૂસણખોરી કરી જતી. ઘૂસણખોરી એ ભારતની સુરક્ષા માટે એક મોટું સંકટ છે, અને આ સંકટ ખુદ ઇન્દિરા ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા. આજે પૂર્વના રાજ્યો અને બંગાળમાં ઘૂસણખોરીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતાં કોઈ રાજનેતાએ સોલ્યુશન લાવવાની હિંમત કરી નથી, અને વોટ બેંકની રાજનીતિ અને ડર કે આ કામ કરીશું તો દેશમાં અરાજવાદ ફેલાશે, તો આવા કાલ્પનિક ડરથી કોઈએ હિંમત જ કરી નથી. તો હવે સવાલ એ થાય છે કે આ સમસ્યાનું સમાધાન શું? સમસ્યાના ભાગરૂપે સૌ પ્રથમ તો એક રજિસ્ટર તૈયાર થાય, જેના કારણે આપણને ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી. અને તેના માટે NRC નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન ઇન્ડિયા લાગુ કરવામાં આવે, જેથી ખબર પડે કે કોણ મૂળ ભારતીય છે અને કોણ બિન ભારતીય છે. હવે જે બિન ભારતીય છે તેમાં બે પ્રકાર પડે છે, શરણાર્થીઓ અને ઘૂસણખોરો. શરણાર્થીઓ બીજા દેશમાં તેઓ ધર્મ કે જાતિ કે અન્ય કોઈ કારણોસર ત્યાંના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે, અને તે લોકો ભારત પાસે મદદ માગે ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે છે. અને હવે આવા લોકો ભારતના હોય અને તેમને વોટ આપવો કે સરકારી લાભો ન મળે, માનવતાના નાતે થોડી ઘણી મદદ મળે, અને આ લોકોની જાણ સરકારને હોય છે. તો બીજી તરફ વાત કરીએ ઘૂસણખોરો, આ લોકો ભારતમાં આજીવિકા કમાવવા માટે ગેરનીતિ તરીકાથી બોર્ડર ક્રોસ કરી અહીંયા આવે છે, અને હવે અહીંયા આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ નથી હોતી, અને એટલે જ તેઓ ગમે તેવા ગુના કૃત્યો કરે તો પણ પકડાય નહીં, અને આવા લોકો માટે જોખમકારો હોય છે. જો કે આમાં ઘણા લોકો ફક્ત કમાવાના ઉદ્દેશ્યથી જ આવે છે. NRC લાગુ કરવાથી બિન ભારતીયોની ઓળખ થશે. હવે સરકાર નક્કી કરશે કે આમાંથી કોને ભારતની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આમ કરવાથી સરકાર માટે નવો કાયદો લાવ્યો, અને તે કાયદો એટલે જ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ. આ બિલ મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવી, જ્યારે આ ત્રણ દેશનામાંથી આવેલા મુસલમાનોને નાગરિકતા ન આપવી. હવે સવાલ એ થાય છે કે મુસલમાનોને કેમ નાગરિકતા ન આપવી? પરંતુ જે 6 ધર્મના લોકોના નામ લીધા તે લોકો ત્રણેય દેશમાં પીડિત છે, અને તે લોકો પર અત્યાચાર થાય છે. આજે પાકિસ્તાનમાં હિન્દુ 24% હતા, જે ઘટીને ફક્ત 2% રહ્યા છે. હવે મારી નાખવામાં આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું. અફઘાનિસ્તાનમાં બૌદ્ધ 4% હતા અને આજે ત્યાં 0% થઈ ગયા છે, કારણ કે આ ત્રણેય દેશો પોતાને ઇસ્લામિક દેશ કહે છે. હવે આવા પીડિત લોકોને આશરો આપવો કે આપણી ફરજ છે, પરંતુ જે મુસલમાનો છે તે લોકો પોતાના દેશમાં જઈ શકે છે, કારણ કે તે લોકો પીડિત નથી. તેઓ આજીવિકા માટે આવ્યા છે કે પછી અરાજકવાદ ફેલાવવા માટે આવ્યા છે? CAB સંસદમાં પાસ થાય એટલે 6 ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળી જશે. હવે સવાલ એ છે કે તો મુસલમાનોનું શું? હવે જે લોકો NRCમાં ના આવે તે તમામ મુસલમાનો જાતે જ પોતાના દેશમાં જતા રહે? ધારો કે કોઈ એવા લોકો હોય કે હવે પાછા જઈ શકે તેમ ના હોય, તો પ્રથમ તો તે લોકોને બધા જ નાગરિક તરીકેના અધિકારો છીનવી લેવામાં આવશે, જેમ કે વોટ કરવું, સરકારી લાભો મળવા વગેરે, અને સરકારી તેમના મૂળ શોધવા માટે પડોશી દેશો સાથે વધાઘટો કરતી રહેશે. પણ જ્યાં સુધી કોઈ દેશ તેમને સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ ભારતમાં જ શાંતિથી રહી શકશે, તેમની કાળજી સરકાર રાખશે. સૌથી મોટો ભ્રમ એ છે કે આ બિલ મુસલમાનોના વિરોધમાં છે, પરંતુ એવું નથી. ભારતીય મુસલમાનોને આની સાથે કંઈ જ લેવા દેવા નથી. ઘૂસણખોરોને પાછા તેમના ઘરે મોકલવાના જ છે, અને તેમને પણ પાછા એટલા માટે મૂકવાના છે કે તેઓ તેમના દેશમાં પીડિત નથી. આમ ભારત સરકારે
એનઆરસી લાગુ કરવા પહેલા સીએબી પાસ કરવું જરૂરી છે, માટે જ સંસદમાં સીએબી પર ચર્ચા ચાલુ છે. ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે.